સમાચાર પર નજર કરવામાં આવે તો અમદાવાદથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ તૈયારી જોવા મળી રહી છે. રથયાત્રાના રૂટ ઉપર આવતા ભયજનક મકાનોને નોટિસ પાઠવવામાં આવી. 362 જેટલા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી. 4 જેટલા ભયજનક મકાનો કોર્પોરેશને ઉતારી લીધા છે. તો આ મહત્વના સમાચાર આવી રહ્યા છે. જગન્નાથ ભગવાનની 147મી રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને નોટિસ પાઠવવામાં આવી. 362 જેટલા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે. 4 જેટલા ભયજનક મકાનો કોર્પોરેશન દ્વારા ઉતારી પાડવામાં આવ્યા છે. જગન્નાથ ભગવાન જગન્નાથની 147મી જે રથયાત્રા યોજાવાની છે જેને લઈને અત્યારે તંત્ર સજ્જ બન્યું છે. રથયાત્રાના રૂટનું અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં ભયજનક સ્થિતિમાં જોવા મળતા મકાનોને નોટિસ પાઠવવામાં આવી. જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળનાર છે ત્યારે ગત વર્ષે રથયાત્રાને લઈને જે દુર્ઘટના બની હતી અને 2 લોકોના મૃત્યુ થયા હતા ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા નોટિસ તો પાઠવવામાં આવી છે, પરંતુ નોટિસ કાગળ રૂપે પાઠવવામાં નથી આવી. નોટિસને જે લગાવવામાં આવી છે જેથી કરીને તેને કોઈ ઉખાડી ન શકે કે ઉતારી ન શકે. રથયાત્રામાં આવતા 362 જેટલા જે મકાનો છે તેને નોટિસ પાઠવવામાં આવી છે અને સાથે જ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 4 જેટલા જે મકાનો જે છે તેને ઉતારી પણ પાડવામાં આવે છે. સાથે જ વાત કરવામાં આવે તો આ વર્ષે કોઈ પણ જાતની રથયાત્રામાં જર્જરિત મકાનોને કારણે દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા જે છે એએમસી તંત્ર દ્વારા કરવામાં આવી છે. વિવિધ જગ્યાએ નોટિસ, જાહેર નોટિસ લગાવવામાં આવી છે, તેના ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી પણ કરવામાં આવ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને નોટિસ પાઠવવામાં આવે છે. 147મી રથયાત્રાને લઈ અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના રૂટ ઉપર આ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે જે ભય